नमस्कार विद्यार्थी मित्रों, ओम ग्रुप ऑफ स्कूल राजूला कुंभारिया। विद्यार्थी मित्रों, आगळना वीडियो नी अंदर आपणे प्रकरण 14 ना मध्यक मध्यस्थ बहुलक ना सूत्रों जोवा प्रयत्न कर्यो हतो। तो आई होप के तमने सूत्रों याद ज हशे। आजना आ वीडियो नी अंदर आपणे स्वाध्याय अने उदाहरणना प्रश्नों जोवा प्रयत्न करिए। विद्यार्थी मित्रों, हूँ जस्मीन वाछाणी, ओम लकोलेज विद्यासंकुल राजूला। विद्यार्थी 14 प्रकरण की अंदर आंकड़ाशास्त्र की शुरुआत करिए तो उदाहरण एक की शुरुआत करिए। अही उदाहरण एक की अंदर पूछवामां आवेलुं छे कि एक शाळाना धोरण 10ना 30 विद्यार्थीओए गणितना 100 गुणना प्रश्नपत्र में मेळवेला गुण नीचे कोष्टक में आपेला छे। तो विद्यार्थीए मेळवेल गुणनो मध्यक मेळवो। तो घणी वखत अहीं सरासरी पण पूछवामां आवेली होय छे अथवा तो एम पण पूछेलू होय छे मध्यक मेळवो। तो अहीं 100 गुणना प्रश्नपत्रनी अंदर मेळवेला गुण अहीं दर्शाववामां आवेला छे कि भाई 10 गुण मेळव्या होय तेवा केटला विद्यार्थी छे, तो 1। 20 गुण मेळव्या होय तेवा केटला विद्यार्थी, तो के 1। 36 3। 40 गुण मेळव्या होय तेम 4। तेवी ज रीते 95 માર્ક્સ મેળવ્યા હોય તો 1 વિદ્યાર્થી। અહીં સુધી આપેલ છે, આપણે આપેલી માહિતીનો મધ્યક મેળવવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9નો જ પ્રશ્ન છે, અવર્ગીકૃત પ્રકારની માહિતી આપેલી છે, આની અંદર કોઈ વર્ગીકરણ કરેલું નથી। તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ આપણે આ પ્રકારનું એક ટેબલ બનાવવાનું રહેશે। આપણે જાણીએ છીએ તે મુજબ અવર્ગીકૃત માહિતીનો મધ્યક મેળવવા માટે મધ્યક x12 બરાબર સમેશન fi xi છેદમાં સમેશન fi સૂત્રનો ઉપયોગ કરવાનો છે। સમેશન fi એનો મતલબ એમ કે જે ટોટલ આવૃત્તિઓ આપેલી છે બધાનો સરવાળો કરવો। સમેશન fi xi એનો મતલબ એમ થયો, આપણે xi વાળું ખાનું અને fi વાળું ખાનું આપેલું છે તેનો ગુણાકાર કરી, અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરતાં આપણને fi xi નામનું ખાનાનો સરવાળો મેળવીએ તો સમેશન fi xi મળે। તો વિદ્યાર્થીઓ, સૌપ્રથમ મેળવેલા ગુણ હતા તે આપણે આપેલા છે તે લખ્યા। વિદ્યાર્થીની સંખ્યા આવૃત્તિ એટલે કે 1 1 3 4 3 2 4 4, 1 1 2 3 1 આપેલી છે તે લખીએ। ત્યારબાદ આપણે fi xi વાળું ખાનું બનાવવું જોઈએ। fi x i એનો મતલબ કે fi વાળું ખાનું અને xi વાળા ખાનાના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરવો। 10 × 1 એટલે કે 10, 20 × 1 એટલે કે 20, 36 × 3 એટલે કે 108, તેવી જ રીતે અનુરૂપ તમામ ઘટકોનો ગુણાકાર કરતાં આપણને આ fi xi વાળું ખાનું મળશે અને fi xi વાળા ખાનાનો સરવાળો કરતાં આપણને સમેશન fi xi મળશે 1779। તેવી જ રીતે આપેલી તમામ આવૃત્તિનો સરવાળો કરતાં આપણને સમેશન fi મળશે જે 30 મળે છે। ત્યારબાદ આપણે અવર્ગીકૃત માહિતીના મધ્યક માટે આપણે આ સૂત્ર જાણીએ છીએ। તો એ સૂત્ર લખીશું અને એ સૂત્રની અંદર આપણે કિંમત મૂકતા ભાગાકાર કરતાં આપણને મળશે 59.3। તેથી વિદ્યાર્થીઓએ મેળવેલો મધ્યક 59.3 કહેવાય। બીજા પ્રશ્ન પર જઈએ, એક્ઝામ્પલ નંબર 2, ઉદાહરણ નંબર 2ની અંદર અહીં આપણને પૂછવામાં આવેલું છે તે મુજબ નીચે આપેલ કોષ્ટક ભારતના કેટલાક રાજ્યોના ગ્રામીણ વિસ્તારો અને કેન્દ્રશાસિત પ્રદેશોની પ્રાથમિક શાળાઓમાં સ્ત્રી શિક્ષકની ટકાવારીનું વિતરણ આપેલ છે। આ વિભાગમાં વર્ણવેલ ત્રણેય રીત દ્વારા સ્ત્રી શિક્ષકોની સંખ્યાનો મધ્યક ટકામાં મેળવો। કંઈ વાંધો નહીં, હવે અહીંથી ધોરણ 10નો પ્રશ્ન શરૂ થાય છે। અત્યાર સુધી આપણે માત્ર અવર્ગીકૃત માહિતી માટેની વાત કરી, હવે આપેલા પ્રશ્નની અંદર વર્ગીકૃત માહિતી આપેલ છે। વિદ્યાર્થીઓ, અહીં સ્ત્રી શિક્ષકોની ટકાવારી અને કેન્દ્રશાસિત અને રાજ્યશાસિત પ્રદેશની સંખ્યા આપેલી છે। 15 થી 25% સ્ત્રી શિક્ષકોની ટકાવારી ધરાવતા હોય તેવા કેટલા રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશો છે? 6। આ રીતનું એક કોષ્ટક આપેલું છે। આપણે જાણીએ છીએ મધ્યક મેળવવા માટેની 3 રીત છે, પ્રત્યક્ષ રીત એટલે કે સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને પદ વિચલનની રીત। સૌપ્રથમ હું વાત કરીશ પ્રત્યક્ષ રીતની।
प्रत्येक श्रीद माटे मध्यक मेळवा माटे आपणे एक सूत्र जाणीए छीए, x बार बराबर समेशन fi xi छेदमां समेशन fi, जे आगळना विडियोनी अंदर आपणे तमाम सूत्रो जोया हता। स्त्री शिक्षकों की टकावारी अने राज्य अने केन्द्र शासित प्रदेशों की टकावारी आ बन्ने खाना रकम में आपेला छे ते अहीं लखी दीधा। विद्यार्थियों मारे जो प्रत्येक रीते मध्यक मेळवो होय तो मारे जरूर पड़शे समेशन fi xi, एटले के मारे fi अने xi खानानो गुणाकार करवो जोईए। तो विद्यार्थियों आगळना एक्जाम्पल में आपणे जोयुं हतुं त्यां तो डायरेक्ट आपणने xi आपेलो ज हतो, परंतु जयरे वर्गीकृत माहितीनी वात होय त्यारे आपणे xi मेळवो पड़े। तो वर्गीकृत माहिती माटे xi एटले शुं? तो xi ने मध्य किंमत तरीके ओळखवामां आवे छे, तो xi वाळुं खानुं बनाववुं पड़े। तो जयरे जयरे वर्गीकृत माहिती आपेली होय त्यारे आपणे मध्य किंमत सौ प्रथम मेळवीशुं। मध्य किंमत मेळवा माटे शुं करवुं जोईए? तो ध्यान आपी समझवा प्रयत्न करिए। आपेलो जे स्त्री शिक्षक टकावारी आपेलो जे गण छे, आपेला जे घटको छे तेनी अंदर आगळना जे घटको छे 15 25 35 45 55 तेने अधः सीमा कहेवामां आवे छे, अने पाछळना जे घटको छे तेने ऊर्ध्व सीमा कहेवामां आवे छे। अधः सीमा अने ऊर्ध्व सीमा। तो विद्यार्थीओ सौ प्रथम आ 20 क्यांथी आवे छे? तो ते मेळवा माटे मध्य किंमत मेळवा माटेनुं एक सूत्र छे के अधः सीमा वत्ता ऊर्ध्व सीमा भांग्या 2, एटले के 15 अने 25 नो सरवाळो करवो, भांग्या 2 करता आपणने मध्य किंमत मळे छे। तो 15 अने 25 40 थशे, भांग्या 2 करवाथी आपणने 20 मळे छे। विद्यार्थीओ अहीं बे प्रकारना आवृत्ति वितरण आपेला होय, एक सतत अने बीजू असतत। तो कोने सतत केवू अने कोने असतत केवू तो ए पण ध्यान आपी समझी लईए। 15 થી 25 અહીં ઉર્ધ્વ સીમા 25 છે, બીજા સ્ટેપની અંદર જો એ ઉર્ધ્વ સીમા ફરીથી રિપીટ થતી હોય તો આ પ્રકારની માહિતીને સતત આવૃત્તિ વિતરણ કહેવાય। જો અહીં 26 થી ચાલુ થયું હોત તો તેવી પ્રકારની માહિતીને અસતત આવૃત્તિ વિતરણ કહેવાય, પરંતુ આપણે 10મા ધોરણના સિલેબસની અંદર સતત આવૃત્તિ વિતરણ વિશે વધારે ચર્ચા કરવાની છે, જ્યારે અસતત આવશે ત્યારે તેની ચર્ચા કરીશું। અત્યારે માત્ર સતત આવૃત્તિ વિતરણનો મધ્ય કિંમત મેળવવા માટે અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો ભાંગ્યા 2, તો 15 વત્તા 25 એટલે 40 ભાંગ્યા 2 કરવાથી 20 મળે છે। આ 30 કેવી રીતે આવે છે? તો કે 25 વત્તા 35 કરતાં આપણને મળશે 60, એનો મતલબ એમ કે 60 ભાંગ્યા 2 કરવાથી આપણને 30 મળશે। તેવી જ રીતે અન્ય મધ્ય કિંમતો મેળવવા પ્રયત્ન કરવો। ત્યારબાદ વિદ્યાર્થીઓ આપણે fi xi ખાનાનો ગુણાકાર કરવો છે, તો fi xi આ બે ખાના અત્યારે આપણે ધ્યાનમાં લઈશું નહીં, માત્ર fi xi વાળું ખાનું ધ્યાનમાં લઈએ। તો fi અને xi, તો fi વાળું ખાનું તો આપેલું જ હતું અને xi વાળું આપણે મેળવ્યું, તેના અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી fi xi વાળું ખાનું મેળવીએ, એટલે કે 6 × 20 કરવામાં આવે તો 120, 11 × 30 કરવામાં આવે તો 330, 7 × 40 કરવામાં આવે તો 280। તેવી જ રીતે fi xiના તમામ ઘટકોનો અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી સરવાળો કરતાં આપણને અહીં સમેશન fi xi મળે છે। કેટલું મળે છે? તો કે 1390। અને મધ્ય કિંમત છે, સોરી આવૃત્તિ આપેલી છે તેનો સરવાળો કરતાં અહીં સમેશન fi મળે છે જે 35 છે। તો પ્રત્યેક રીતે મધ્યક મેળવવા માટે સૂત્ર જાણીએ છીએ, x બાર બરાબર સમેશન fi છેદ સમેશન fi xi છેદમાં સમેશન fi, એની અંદર કિંમત મૂકતા આપણને ભાગાકાર કરતા આપણને મળશે x બાર બરાબર 39.71। તો આ પ્રત્યેક રીતની વાત કરી। ત્યારબાદ વિદ્યાર્થીઓ ધારેલા મધ્યકની રીત પર જઈએ। જો પ્રશ્નની અંદર પૂછવામાં આવેલું હોય તો તે જ રીતનો ઉપયોગ કરો, અન્યથા કોઈ પણ રીતનો તમે ઉપયોગ કરી શકો, જવાબમાં કોઈ ફેર પડશે નહીં। અહીંયા આપણને ત્રણેય રીત દ્વારા કીધું છે, એટલા માટે આપણે ત્રણેય ત્રણ રીત દ્વારા તેમનો મધ્યક મેળવવા પ્રયત્ન કરીએ। પ્રત્યેક રીત જોઈ ત્યારબાદ આપણે શીખીએ ધારેલા મધ્યકની રીત। વિદ્યાર્થીઓ સૌ પ્રથમ તો ધારેલા મધ્યકની રીત માટેનું સૂત્ર ખબર હોવી જોઈએ।
ધારેલા મધ્યકની રીતે મધ્યક મેળવવા માટે એક બાર બરાબર એ વત્તા સમેશન એફ આઈ ડી આઈ છેદમાં સમેશન એફ આઈ. એટલે આ સૂત્ર પરથી આપણે જોવા જઈએ તો આ એ શું છે, ડી આઈ શું છે, એફ આઈ ડી આઈ તો સમજા કે એફ આઈ અને ડી આઈ વાળા ખાનાનો ગુણાકાર કરી સરવાળો કરતાં આપણને અંતમાં સમેશન એફ આઈ ડી આઈ મળશે. સમેશન એફ આઈ તો આપણે આગળ પણ મેળવ્યું હતું. આ એ કોને કેવો અને ડી આઈ કેવી રીતે મેળવવું તેના વિશે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થીઓ આ એ છે એ શું છે? તો એ ધારેલો મધ્ય કિંમત છે. શું છે? ધારેલી મધ્ય કિંમત. તો આ મધ્ય કિંમત કોને ધારવી? તો આપણી પાસે મધ્ય કિંમતવાળું તો ખાનું છે જ, આપણે આગળ બનાવેલું જ છે. તો મધ્ય કિંમતવાળા જે ખાનાની અંદર વચ્ચેનો ભાગ હોય તેને આપણે એ કહી શકીએ. એવું જરૂરી નથી કે વચ્ચેના ભાગ છે 50, વચ્ચે આવે છે એક્ઝેક્ટ તો તેને જ એ કહો, 40ને કહો તો પણ ચાલે. પરંતુ વચ્ચેનો તમે જે એલિમેન્ટ હોય તેને આપણે એ ધારવામાં આવે તો સરળતા રહે ગણતરી માટે. એટલા માટે એક્ઝેક્ટ વચ્ચેનો થતો હોય તેને એ ધારવો. વિદ્યાર્થીઓ અહીં તો 7 પ્રાપ્તાંક છે એટલે એક્ઝેક્ટ વચ્ચેનો ચોથો એલિમેન્ટ મળે છે. પરંતુ જો 8 આપેલા હોત તો વચ્ચેનો ચોથો અને પાંચમો બંને ઘટક વચ્ચેના કહેવાત. તો ચોથો અને પાંચમો બેમાંથી કોઈ પણ એકને ધારી શકીએ. તો હંમેશા આપણે યાદ રાખશું કે વચ્ચેનો કોઈ ભાગ હોય એને આપણે એ ધારવો. તો એ એટલે ધારેલી મધ્ય કિંમત. ત્યારબાદ વિદ્યાર્થીઓ મારે અહીંયા એફ આઈ ડી આઈ વાળા ખાનાનો ગુણાકાર કરવો છે. તો પ્રશ્ન થાય કે આ ડી આઈ વાળું ખાનું કેવી રીતે બનાવવું? તો ડી આઈ માટેનું સૂત્ર છે ડી આઈ બરાબર એક્સ આઈ માઇનસ એ. ડી આઈ બરાબર એક્સ આઈ માઇનસ એ એટલે કે એક્સ આઈ એટલે પ્રથમ 20. ડીઆઈ વાળા ખાનાની અંદર પ્રથમ એલિમેન્ટ અહીં માઇનસ 30 મેં લખેલો છે. કેવી રીતે આવે? તો કે 20માંથી આ એ બાદ કરો એટલે કે 20માંથી 50 થાય તો કેટલા વધે? માઇનસ 30. તેવી જ રીતે બીજો એલિમેન્ટ માઇનસ 20 લખેલ છે તે મેળવવો હોય તો તેને અનુરૂપ એક્સ આઈ શું છે? 30. 30માંથી 50 બાદ કરો એટલે માઇનસ 20. ઊંધું ના થાય તે ખાસ ધ્યાન રાખશો. માઇનસ 10 કેવી રીતે આવે? તો કે 40માંથી 50 બાદ કરો એટલે માઇનસ 10. આ એની બાજુ 0 કેવી રીતે આવ્યું? તો કે 50માંથી 50 બાદ કરો. 60માંથી 50 બાદ કરો તો 10. 70માંથી 50 બાદ કરો તો 20. 80માંથી 50 બાદ કરો તો 30. વિદ્યાર્થીઓ હર હંમેશ યાદ રાખો કે જે એ ધારેલો હોય તેની પાસેનું ખાનું હંમેશા 0 હોય, ઉપર નેગેટિવવાળા હોય અને નેગેટિવની નીચે હંમેશા ધનવાળા જ હોય. મોસ્ટ ઓફ કેસમાં આવું થતું હોય છે તો ભૂલ ના પડે તેની ખાસ કાળજી રાખીશું. તો ડી આઈ વાળું ખાનું મળ્યા બાદ આપણે એફ આઈ અને ડી આઈનો ગુણાકાર કરવો છે. તો એફ આઈ વાળું ખાનું ધ્યાનમાં લઈશું અને ડી આઈ વાળું ખાનું ધ્યાનમાં લઈશું. અહીં 6 × -30 એટલે એફ આઈ ડી આઈ વાળું ખાનું એક નવું બનાવીએ તો એફ આઈ ડી આઈ વાળા ખાનાની અંદર આપણને શું મળશે? -180. પ્લસ માઇનસમાં ભૂલ ના થાય તે ખાસ ધ્યાન રાખીશું. તેવી જ રીતે તમામ અનુરૂપ ઘટકોનો એફ આઈ અને ડી આઈ વાળા ખાનાના તમામ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરતાં આપણને અહીં મળશે -180, -220, -70. 0, 40, 40, 30. જો એફ આઈ ડી આઈ વાળા ખાનાનો સરવાળો બાદ બાકી કરવામાં આવે તો અહીં આપણને મળશે -360. એટલે કે સમેશન એફ આઈ ડી આઈ કેટલું મળ્યો? તો કે -360. ત્યારબાદ આ તમામ કિંમત આપણે ધારેલા મધ્યકના રીતના સૂત્રની અંદર મૂકીએ તો એની કિંમત આપણે 50 ધારેલી હતી તો અહીં 50 મેં લખેલું છે. સમેશન એફ આઈ ડી આઈ કેટલું છે? -360. તો -360. સમેશન એફ આઈ કેટલું છે? 35. તો 35. વિદ્યાર્થીઓ અહીં એક બાબત આપણે ખાસ ધ્યાન રાખીશું. ભાગુ સભાના નિયમ મુજબ જ આપણે આ સ્ટેપનું સાદુરૂપ આપીશું, અન્યથા જવાબમાં ફેર પડશે. તો આપણે ગાણિતીય નિયમ ભાગુ સભાના નિયમ મુજબ તેની ગણતરી કરીએ એટલે કે સૌ પ્રથમ ભાગાકાર કરવો. તો -360 / 35 કરવામાં આવે તો -10.29 બાકી રહેશે.
तो 50 માંથી માઈનસ 10.29 બાદ કરીએ તો 39.71 બાકી રહે તો આપણને મળશે 112 બરાબર 39.71। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અંતિમ રેત મધ્યક મેળવવા માટેની વર્ગીકૃત માહિતીમાં જો પદ વિચલનની રીતનો ઉપયોગ કરવાનો હોય તો તેના માટેનું સૂત્ર છે મધ્યક એક બાર બરાબર એ વત્તા સમેશન એફઆઈ યુઆઈ છેદમાં સમેશન એફઆઈ ગુણ્યા એચ। તો ફરી અહીંયા જુદો એક સિમ્બોલ આવ્યો યુઆઈ, તો યુઆઈ છે એ કેવી રીતે મેળવવું જોઈએ, આ એચ પણ શું છે તેના વિશે ચર્ચા કરીએ। જ્યારે વર્ગીકૃત માહિતીની અંદર મોટા મોટા પ્રાપ્તાંકો આપેલા હોય ત્યારે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ સરળ ગણતરીઓ બની જતી હોય છે। ચાલો તો આપણે તેને જોવા પ્રયત્ન કરીએ। સૌ પ્રથમ વિદ્યાર્થીઓ અહીં એ છે તો એ તો આપણે આગળ ધાર્યું હતું તેવી જ રીતે કે મધ્ય કિંમતની અંદર વચ્ચેનો ભાગ હોય તેને એ ધારી લેવું। આ એચ શું છે તો તેના વિશે ચર્ચા કરીએ। એચ એટલે કે વર્ગ લંબાઈ, એચને શું વચાય વર્ગ લંબાઈ। વર્ગ લંબાઈ મેળવવું હોય તો શું કરવું જોઈએ તો આને આપણે અધ સીમા કહેતા હતા આને ઉર્ધ્વ સીમા કહેતા હતા। વર્ગ લંબાઈ એચ મેળવવું હોય તો ઉર્ધ્વ સીમામાંથી અધ સીમા બાદ કરવી જોઈએ, એટલે કે 25માંથી 15 બાદ થાય તો કેટલા વધશે 10। તમે અહીં દરેકની અંદર જોઈ શકો 10-10નો જ ગેપ છે, 65માંથી 55 બાદ કરો, 85માંથી 75 બાદ કરો, તો અહીં દરેકની અંદર વર્ગ લંબાઈ સમાન છે તેથી આપણે અહીં એચની કિંમત 10 લઈ શકીએ। ત્યારબાદ વિદ્યાર્થીઓ પ્રશ્ન થાય કે આ યુઆઈ કેવી રીતે મેળવો, તો જે રીતે ડીઆઈ વાળું ખાનું મેળવ્યું હતું તેવી જ રીતે સૌ પ્રથમ આપણે યુઆઈ વાળું ખાનું મેળવવું પડે। યુઆઈ માટેનું સૂત્ર છે એક્સઆઈ માઇનસ એ અપોન એચ, એટલે શું તો ડીઆઈ વાળું જે મેળવ્યું હોય એને ભાંગ્યા વર્ગ લંબાઈ આપણી પાસે અહીં 10 છે તો બધાને ભાંગ્યા 10-10 કરી દેવામાં આવે તો આપણને યુઆઈ વાળું ખાનું મળે। અથવા તો આપણી પાસે જ્યારે ડીઆઈ વાળું ખાનું ન હોય અને ડાયરેક્ટ યુઆઈ વાળું ખાનું મેળવવું હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે મેળવી શકીએ યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ છેદમાં એચ, એટલે કે એક્સઆઈ પ્રથમ અહીં -3 આવ્યું છે। કેવી રીતે આવે છે તો તેને સમજવા પ્રયત્ન કરીએ। આ લાઇનમાં અનુરૂપ ઘટક કયો છે એક્સઆઈ, તો કે 20। 20માંથી એ બાદ કરો, 50 બાદ કરો, 20-50 એટલે કેટલું થયું -30 ભાંગ્યા વર્ગ લંબાઈ કેટલી છે 10, તો -30 ભાંગ્યા 10 કરતાં આપણને -3 મળે છે। તેવી જ રીતે અન્ય ઘટકો મેળવતા આપણને મળશે અહીં -3, -2, -1, 0, 1, 2, 3। એક બાબત હંમેશા યાદ રાખશો કે જે એ ધારેલો હોય એ લાઇનની અંદર યુઆઈની કિંમત હંમેશા 0 જ હશે, ઉપરના નેગેટિવ હશે નીચેના પોઝિટિવ હશે, મોસ્ટ ઓફ કેસમાં આવી જ રીતે આવતું હોય છે તો ખૂબ સરળ બની જશે। ત્યારબાદ મારે સૂત્રની અંદર સમેશન એફઆઈ યુઆઈની જરૂર છે, એટલે કે એફઆઈ અને યુઆઈ ખાનાનો ગુણાકાર મારે મેળવવો જોઈએ। લાસ્ટ ખાનું જે છે એફઆઈ અને યુઆઈ તેની ચર્ચા કરીએ। તો અહીં એફઆઈ વાળું ખાનું આપણી પાસે છે જ ઓલરેડી બીજું ખાનું, અને યુઆઈ વાળું મેળવ્યું છે તો આ એફઆઈ વાળું ખાનું અને યુઆઈ વાળા ખાનાનો અનુરૂપ ઘટકનો ગુણાકાર કરતા આપણને મળશે લાસ્ટ ટેબલ, એટલે કે -18, -22, -700443 અને તેનો સરવાળો કરતા આપણને મળશે -36। તો સમેશન એફઆઈ યુઆઈ મળે છે -36 છેદમાં સમેશન એફઆઈ તો હતું જ આપણી પાસે, કેટલું હતું 35, એની કિંમત 50 હતી તો 50 વત્તા -36 ભાંગ્યા 35 ગુણ્યા એચ। ભાગુ સભાના નિયમ મુજબ -36 ગુણ્યા 10 કરતાં -360 મળશે, ભાંગ્યા 35 કરતાં -10.29 મળે છે, અને 50માંથી 10.29 બાદ કરવામાં આવે તો 39.71 મળે છે, એટલે કે 112 બરાબર 39.71। વિદ્યાર્થીઓ અહીં તમે એક બાબત સ્પષ્ટપણે જોઈ શકો છો કે મધ્યક મેળવવાની કોઈ પણ રીતમાં
प्रत्येक रेत धारेला मध्यक नी रेत के पद वचलन नी रीत में मध्यक में कोई फेर पड़तो नथी। त्रणे त्रण प्रक्रिया नी अंदर त्रणे त्रण रीत नी अंदर जवाब समान मळे छे। तो त्रणेय विस्तारों नी अंदर स्त्री शिक्षक नी टकावारी नो मध्यक 39.71 छे तेवुं कही शकाय। नेक्स्ट एक्जाम्पल पर जाइए विद्यार्थियों, अहीं त्रीजा प्रश्ननी अंदर एक दिवस क्रिकेट मैचों में बॉलरों द्वारा लेवायेली विकेटों की संख्या बतावे छे, योग्य रीत वापरी अने मध्यक मेळवानुं कह्युं छे। अहीं विद्यार्थियों तमे आपेला टेबलनी अंदर तमे जोई शको छो कि अहीं मैं यूआई वाली मेथडनो उपयोग करेलो छे, एटले के पद विचलननी रीतनो उपयोग करेलो छे। परंतु अहीं एक प्रश्न ए छे कि दरेकनी अंदर वर्ग लंबाई समान नथी, तमे जोई शको छो। अहीं 20 थी 60 એટલે 60 માંથી 20 બાદ કરીએ તો 40 મળે છે, જ્યારે 450 માંથી 350 બાદ કરતા આપણને 100 મળે છે। તો વર્ગ લંબાઈ સમાન ન હોવા છતાં પણ મેં યુઆઈ વાળી મેથડ વાપરેલી છે। તો વિદ્યાર્થીઓ અહીં તો યુઆઈ વાળી મેથડ પર શક્ય બને છે। તમે આ જ એક્ઝામ્પલ પ્રત્યેક રીતનો ઉપયોગ કરી ઘરે ગણવા પ્રયત્ન કરશો, આ જ જવાબ મળશે। तो सब विद्यार्थी मित्रों उदाहरण 3 प्रत्येक रीतनो उपयोग करी एटले के प्रथम रीतनो उपयोग करी अने गणशे। स्वाध्याय 14.1 नी अंदर प्रथम प्रश्न जोवा प्रयत्न करिए। तो अहीं कहेवामां आव्युं छे ते मुजब प्रथम दाखलानी अंदर विद्यार्थीना एक समूह द्वारा तेमना पर्यावरण जागृतिना कार्यक्रमना भागरूपे एक सर्वेक्षण हाथ धरवामां आव्युं। તેમાં એક વિસ્તારના 20 ઘરોની વનસ્પતિના છોડની સંખ્યા વિશે નીચેની માહિતી એકઠી કરી ઘર દીઠ છોડની સંખ્યાનો મધ્યક મેળવવાનો છે। 0 થી લઈ અને 2 છોડ વાવ્યા હોય તેવા કેટલા ઘર છે? 1 2 થી લઈ અને 4 સુધી વાવ્યા હોય તેવા કેટલા ઘર છે? 2 4 થી 6 વૃક્ષ હોય કોઈ એક ઘરમાં એવા કેટલા ઘર છે? 1 તો આ રીતે એક ટેબલ આપેલું છે। મધ્યક શોધવા માટે કઈ રીતનો ઉપયોગ કરશો અને શા માટે? તો અહીં નાના પ્રાપ્તાંકો છે તો પ્રત્યેક રીતનો ડાયરેક્ટ ઉપયોગ કરીએ તો પણ ચાલે, અન્ય કોઈ રીતનો ઉપયોગ કરીશું તો પણ ચાલશે। વિદ્યાર્થીઓ અહીં છોડની સંખ્યા અને ઘરની સંખ્યા આપેલી છે। વર્ગીકૃત માહિતી હોવાથી આપણે સૌપ્રથમ મધ્ય કિંમતવાળું ખાનું મેળવવું જોઈએ। 3માંથી કોઈ પણ રીતનો ઉપયોગ કરો ત્યારે મધ્ય કિંમતવાળા ખાનાની મારે જરૂર પડશે જ। તો જ્યારે વર્ગીકૃત માહિતી હોય ત્યારે મધ્ય કિંમતવાળું ખાનું સૌપ્રથમ બનાવવું। તો મધ્ય કિંમત XI-વાળું ખાનું મેળવવા માટે આપણને ખબર છે અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરવાનો, ભાંગ્યા 2 કરવાનો, એટલે 0 વત્તા 2 ભાંગ્યા 2 કરતાં આપણને 1 મળે છે। તેવી જ રીતે આ 3 કેમ આવે છે? તો 2 વત્તા 4 ભાંગ્યા 2 એટલે તે 6 ભાંગ્યા 2 કરતાં આપણને 3 મળે છે। 6 4 10 ભાંગ્યા 2 કરતાં 5 મળે છે। તેવી જ રીતે દરેક ઘટકોની દરેક હારની મધ્ય કિંમત આપણે મેળવી લઈએ, ત્યારબાદ FIXIવાળું ખાનું બનાવીએ, અંતમાં સમેશન FIXI મળશે 162 અને સમેશન FI મળે છે 20। આ તમામ ઘટકનો સરવાળો કરતાં આપણને 20 મળે છે અને FIXIવાળા તમામ ઘટકનો સરવાળો કરતાં 162 મળે છે। વિદ્યાર્થી મિત્રો આપણે સૂત્ર જાણીએ છીએ તે મુજબ સમેશન FIXI છેદમાં સમેશન FI, અહીંયા નંબર ઓફ સમેશન FIXI લખ્યું, નંબર ઓફ ના લખો તો પણ ચાલશે। તો 162/20 કરતાં આપણને 8.1 મળે છે, એટલે કે છોડનો સરેરાશ મધ્યક 8.1 છે તેવું કહી શકાય। અહીં લખેલું છે કે પ્રત્યેક રીતનો ઉપયોગ કરશો શા માટે? કારણ કે FI અને XIનું સંખ્યાત્મક મૂલ્ય નાનું છે એટલા માટે। ત્યારબાદ બીજા દાખલાની અંદર જોવા જઈએ તો એક ફેક્ટરીમાં 50 કારીગરોનો દૈનિક વેતન ખર્ચ નીચે મુજબ છે અને તેના કારીગરોની સંખ્યા પણ આપી છે, યોગ્ય રીતનો ઉપયોગ કરી અને દૈનિક વેતન ખર્ચ મેળવવાનો કહ્યો છે। વિદ્યાર્થીઓ અહીં દૈનિક વેતન ખર્ચ રૂપિયામાં આપેલો છે, એટલે કે રોજે રોજ 500 થી 220 સુધી રૂપિયા કમાતા હોય એવા કેટલા કારીગર છે? તો કે 12 520 થી 540 રૂપિયા દરરોજ કમાતા હોય એવા કેટલા કારીગર છે? તો કે 14 આ જ રીતે 580 થી 600 સુધીમાં કેટલા કારીગર છે? 10 આ રીતે ટેબલ આપેલું છે। તમે કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો, પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીં થોડા અંક મોટા હોવાથી આપણે એક કામ કરીએ, ધારેલા મધ્યક અથવા તો પદ વિચલનની રીતનો ઉપયોગ કરીએ। અહીં મેં પદ વિચલનની રીતનો ઉપયોગ કરી અને એક્ઝામ્પલ ગણેલો છે,
તમે અન્ય કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. ઘરે જે અન્ય કોઈ રીતે ગણવા પ્રયત્ન કરશો તો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. ચલો અહીં જોવા પ્રયત્ન કરીએ. યુઆઈ વાળી મેથડનો મેં ઉપયોગ કર્યો છે તો અહીં દૈનિક વેતન ખર્ચ અને કારીગરોની સંખ્યા આપેલી છે. મેં આગળ પણ કહ્યું તે મુજબ જ્યારે વર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે પહેલું ખાનું બનાવવાનું રહેશે મધ્ય કિંમતનું. હવે આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે મધ્ય કિંમત એટલે શું. અધસીમા અને ઉધ્વસીમાનો સરવાળો કરવાનો ભાંગ્યા બે કરવાનો એટલે આપણને મધ્ય કિંમત મળશે. પ્રથમ શીખવાડું છું આ 510 કેવી રીતે આવે છે. તો 500 + 520 એટલે 1020 ભાંગ્યા બે કરતાં આપણને 510 મળે છે. તેવી જ રીતે અન્ય કિંમત મેળવીએ. વિદ્યાર્થીઓ અહીં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે અહીં જે મધ્ય કિંમત આપેલી છે તેમાં 550 એ એક્ઝેક્ટ વચ્ચેની થાય છે. તો 550ને આપણે સ્મોલ એ ધારી લઈએ. તો સ્મોલ એની કિંમત આપણે કેટલી ધારેલી છે? 550. હવે મારે યુઆઈ વાળું ખાનું મેળવવું છે તો યુઆઈનું સૂત્ર આપણે જાણીએ છીએ, XI માઇનસ H/H. તો માઇનસ 2 કેવી રીતે આવે? તો કે 510 માઇનસ 550 ભાંગ્યા અહીં વર્ગ લંબાઈ કેટલી છે દરેકમાં? 20 છે. તો ભાંગ્યા 20 કરતાં આપણને માઇનસ 2 મળે છે. ફરીથી કહું, 510 માઇનસ 550 ભાંગ્યા 20, કારણ કે એચની કિંમત કેટલી છે? 520માંથી 500 બાદ કરો એટલે 20 મળે. તો એચની કિંમત 20 હોવાથી અહીં દરેકને ભાંગ્યા 20 કરવું જોઈએ. તો આ દરેક પદની અંદર કિંમત મૂકી દઈએ. આગળ પણ જોયું હતું કે જેને એ ધારેલો હોય તેની પાસેની કિંમત હંમેશા 0 હોય, ઉપર નેગેટિવ આવે નીચે પોઝિટિવ આવે. ત્યારબાદ FIUI વાળું ખાનું બનાવવું જોઈએ, કારણ કે સૂત્રની અંદર મારે સમેશન FIXI ની જરૂર છે. અહીં ભૂલ છે, સમેશન FIUI હોવું જોઈએ. તો વિદ્યાર્થીઓ સૌપ્રથમ FIUI વાળું ખાનું મેળવીએ તો આપણને મળશે FI વાળા ખાનું અને UI વાળા ખાનાનો એટલે કે બીજા અને ચોથા ખાનાના અનુરૂપ ઘટકનો ગુણાકાર કરતાં આપણને FIUI મળશે અને તેના તમામ ઘટકોનો સરવાળો કરતાં આપણને અંતમાં સમેશન FIUI મળે છે. સમેશન FIUIની કિંમત -12 મળે છે. આ તમામ કિંમત આપણે સૂત્રની અંદર મૂકતા આપણને મળશે X̄ = 550 + આ એચ અહીંયા પાછળ લખેલો હતો કે આગળ લખું કોઈ ફેર ના પડે. એચની કિંમત 20 હતી ગુણ્યા સમેશન FIXI નહીં પરંતુ FIUI છે અહીંયા. -12 ભાંગ્યા સમેશન FIની કિંમત હતી 50. સૌ પ્રથમ 20 અને 12નો ગુણાકાર કરીએ તો -240 મળશે ભાંગ્યા 50 એટલે કે -240 ભાંગ્યા 50 કરતાં આપણને મળશે -4.8. ત્યારબાદ 550માંથી 4.8 બાદ કરતાં આપણને મળે છે 545.2. વિદ્યાર્થીઓ ફરી એક વખત યાદ કરાવું, અહીં શું કોઈ ડાયરેક્ટ કરશે નહીં, ભાગુસભાના નિયમનો ઉપયોગ કરીને જ દાખલો ગણશે, અન્યથા જવાબમાં ચેન્જીસ આવશે. તો ગાણિતીય નિયમો મુજબ ભાગુસભાનો ઉપયોગ કરી અંત સુધી દાખલો ગણીએ. દૈનિક કારીગરનો મધ્યક મળશે આપણને 545.20. ત્યારબાદ અહીં એક્ઝામ્પલ નંબર 3 અને એક્ઝામ્પલ નંબર 4 કેલ્ક્યુલેટ કરેલા જ છે. તો આ બંને એક્ઝામ્પલ આપ સૌ વિદ્યાર્થી મિત્રો, સોરી ત્રીજો એક્ઝામ્પલ હજી નહીં આવડે, માત્ર ચોથો એક્ઝામ્પલ, ત્રીજો એક્ઝામ્પલ આવતીકાલે જોઈશું. ચોથો એક્ઝામ્પલ એક ગણવા જાતે ગણવા પ્રયત્ન કરવો. જો ના ખબર પડે તો અહીં સોલ્યુશન આપેલું જ છે અને ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ પણ કરેલો છે. અન્ય કોઈ રીતે તમારે ગણવો હોય તો પણ ગણજો, જવાબ 75.9 જ મળશે. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજો દાખલો આવતીકાલે જોઈશું, ચોથો એક હોમવર્કમાં ગણવાનો રહેશે. વિદ્યાર્થીઓ આજે ચલાવેલા તમામ દાખલાઓ એક વખત રફબુકમાં ગણી બાકી બુક પૂર્ણ કરીશું. આજના હોમવર્કની અંદર આ વસ્તુ રહેશે. થેન્ક યુ. આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર આ સ્વાધ્યાયના અન્ય દાખલાઓ જોવા પ્રયત્ન કરશું.